આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પાઠ તેર ચુંબક સાથે ગમત એના વિશે અભ્યાસ કરવાનો છે ફન વિથ મેગ્નેટ્સ એટલે કે ચુંબક એટલે કે કોઈ વસ્તુને જે આકર્ષે તે પોતાની તરફ બરાબર હવે જો પહેલી અને બુઝો એવી જગ્યાએ ગયા જ્યાં ખૂબ મોટા ઢગલામાં નકામો કચરો એકઠો થઈ રહ્યો એટલે કે આ બધો કચરો એક એક ઢગલામાં નાખે ત્યાં એ લોકો જોવા ગયા તો એક આશ્ચર્યજનક થઈ ગયું હતું એમના શું

હવે અલગ કેવી રીતના પાડવું તો જે લોખંડના ખેલી ને એવું બધું કચરો હોય તે આ બ્લોક સાથે ચોટી જતો હતો એટલે આ બ્લોક શું હશે ચુંબક હશે એટલે ચુંબક હશે તો બરાબર આપણે સ્પીકરમાં પણ આવે છે આકૃતિ તેર પોઈન્ટ એકમાં જુઓ લોખંડના ટુકડા ઉપાડે તેમણે હમણાં જ ચુંબક વિશે ખૂબ જ રસપ્રદ પુસ્તક વાંચેલું અને તેઓ તરત જ સમજી ગયા કે ક્રેનના તે છેડે ચોક્કસપણે ચુંબક હોવું જ જોઈએ જે કચરાના ડગલામાંથી લોખંડને શું કરતું હતું આમાંથી લોખંડને વીણી લેતું હતું તમે ચુંબક જોયા હશે ને તેની સાથે રમવાની મજા પણ માણી હશે શું તમે લોખંડની સપાટીવાળા કબાટ કે રેફ્રિજરેટર સાથે લગાવવામાં આવતા સ્ટીકર્સ જોયા છે રેફ્રિજરેટર દરવાજો કયો બંધ થઈ જાય છે બરાબર ઓટોમેટિક આપણે પછી આપણે અમુક દરવાજા જેમ કે જે એસી ફિટ કરેલું હોય તે દરવાજા આપણે ખોલીએ પછી જાતે જે બંધ થઈ જશે એના કારણે ચુંબકના કારણે કેટલાક પિન હોલ્ડરમાં પિન હોલ્ડરની સાથે ચોંટેલી દેખાય પિન હોલ્ડરની સાથે એટલે ચુંબક ના લીધે કેટલીક કંપાસ પેટીમાં કોઈ પણ પ્રકારના લોક થાય તેવી રચના ન અછતતા છતાં ઢાંકણ સખત રીતે બંધ થાય તમે કંપાસ જોયા હશે બરાબર કે આમ લોક જેવું ના લાગે તો પણ આમ સેજ છોડો એટલે બંધ થઈ જાય તો એ લોખંડની પટ્ટી લગાવેલી હોય આવા સ્ટીકર્સ પિન હોલ્ડર કે કંપાસ પેટીમાં અંદરની તરફ શું એ ચુંબક લગાડે જુઓ જોઈ શકો છો ને ફ્રીજ કે ગરગંટીમાં પણ હોય ચુંબક હોય રીતે ભરવાડ રહેતો હતો ભરવાડ એટલે તે ગેટા બકરા ચરાવતો હોય ને ગેટા બકરા ચરાવવા માટે નિયમિત રીતે પહાડ પર જતો તેના પ્રાણીઓનું ધ્યાન રાખવા એક લાંબી લાકડી રાખતો હતો લાકડીના છેડે શું હતું એક નાનકડો લોખંડનો ટુકડો લગાવેલો હતો એક દિવસ પહાડના કોઈ પથ્થર સાથે લાકડીને છૂટું પાડવા માટે એણે ખૂબ બળ લગાવ્યું એટલે લાકડી કોઈ એક પથ્થર સાથે ચોંટી ગઈ લાકડી છેડે શું હતું લોખંડનો ટુકડો હતો અને પથ્થરે છે હશે હવે આપણે મેગ્નેટ એટલે લોહી ચુંબક કહી શકાય તો એણે બહુ પ્રયત્ન કર્યો પણ ઉખડ્યું નહીં પછી એને ને એવું થયું કે કોઈ લાકડી ખડક વડે આકર્ષાય છે એટલે તે ચોટી ગઈ ખડક કે કુદરતી ચુંબક હતું ખડક એ શું હતું કુદરતી ચુંબક જુઓ તમે અહીંયા જોઈ શકો કે આ લોખંડનો હાથો છે એની લાકડી તેણે ભરવાટની લાકડીની લોખંડની ટોચને આકર્ષી હતી એવું કહેવાય કે આ રીતે કુદરતી ચુંબકની શોધ થઈ કદાચ ભરવાટના નામ પરથી જ આવા ખડકનું મેગ્નેટાઇટ નામ આપ્યું મેગ્નિસ નામ હતો ને મેગ્નેટાઇટમાં શું હોય છે લોખંડ હોય છે કેટલાક લોકો એવું માનતા હોય કે મેગ્નેટાઇટની શોધ સૌ પ્રથમ મેગ્નેશિયા વિસ્તારમાં થઈ હતી જે પદાર્થો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય તેને શું કહેવાય ચુંબક કહેવાય આવી કંઈક વાર્તા હતી કોઈક કિસ્સામાં લોકોએ હવે શોધી કાઢ્યું કે કેટલાક ખડકો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય તેમણે એ પણ શોધ્યું કે આ ખડકના નાના ટુકડાઓમાં કેટલાક ખાસ ગુણ હોય છે આ કુદરતી રીતે બનતા પદાર્થને એમણે શું નામ આપ્યું ચુંબક નામ આપ્યું પાછળથી લોકોએ લોખંડના ટુકડામાંથી ચુંબક બનાવવાની રીત પણ શોધી તેને કૃત્રિમ ચુંબક કહેવાય આજકાલ વિવિધ આકારોમાં કૃત્રિમ ચુંબક દાખલા તરીકે ગજીયો ચુંબક જુઓ આ ચુંબકના પ્રકાર છે આ શું કહેવાય ચુંબક ચુંબક નાળ સોરી આ કહેવાય ચુંબક કહેવાય પછી આ નળાકાર ચુંબક આ ઘોડાની નાળ આકારનો ચુંબક એવો ચુંબક પછી સોયાકાર ચુંબક કહેવાય આ ગજીયો ચુંબક છે એટલે એના સીધી પટ્ટી જેવો હોય ઉત્તર અને એન અને એસ ધ્રુવ હોય એન એટલે ઉત્તર ધ્રુવ એસ એટલે દક્ષિણ ધ્રુવ હવે પ્રવૃત્તિએ કે પ્લાસ્ટિકનો કે કાગળનો કપ લો આકૃતિ તેર પોઈન્ટ પાંચમાં તે ક્લેમ્પની મદદથી સ્ટેન્ડ પર લગાડો કપની અંદર શું મૂકવાનું ચુંબક મૂકો જુઓ આ સ્ટેન્ડ ઉપર આ કપ લીધો અને કપની અંદર શું મૂક્યું ચુંબક મૂક્યું અને કાગળથી એવી રીતે ઢાંકો કે ચુંબક દેખાય ને ઉપર ઢાંકી દેવાનું હવે લોખંડની બનેલી એક ક્લિપ સાથે જાડો દોરો લો દોરાનો બીજો છોડો સ્ટેન્ડના પાયા સાથે અહીંયા બાંધવાનો

હવે આપણે તેર પોઈન્ટ એક ચુંબકીય અને બિનચુંબકીય પદાર્થ મેગ્નેટિક એન્ડ નોન મેગ્નેટિક મટિરિયલ્સ પ્રવૃત્તિભાઈ ચાલો મેગ્નેટના પગલે ચાલીએ આ વખતે આપણે ફક્ત લોખંડ અને ચુંબકના સ્થાન બદલીશું આપણી ભરવાડવાળી લાકડીના છેડે આપણે ચુંબક રાખીશું તો હોડી સ્ટીકના છે હોકી સ્ટીકના છેડે અથવા ચાલવાની લાકડીના છેડે ક્રિકેટ સ્ટમ્પના છેડે ગુંદર વડે અથવા ટેપ વડે આપણે નાનું ચુંબક લગાડીએ તો હવે શું થઈ કે મેગ્નિસ વોક એટલે આપણે ચાલવા નીકળીએ તો જે જે વસ્તુઓ જો એ લાકડી સાથે ચોટી જાય તે બધી શું હશે ચૂંકીય પદાર્થ હશે બરાબર હવે આપણા વર્ગખંડમાં આપણા પ્રવૃત્તિ કરી શકીએ તો આપણા વર્ગખંડમાં કઈ કઈ વસ્તુ લાકડી સાથે તો આપણે જે પાટલી છે પાટલીમાં જે ખીલી મારેલી છે એ ચોટી જશે બરાબર પછી બ્લેકબોર્ડ પર જે ખીલી હોય પછી બારીની જે પટ્ટીઓ હોય લોખંડની એક હવે તમારી આસપાસમાંથી રોજ બરોજના ઉપયોગની વસ્તુ એકઠી કરો તેને મેગ્નેસ લાકડી તરીકે ચકાસો તમે એક ચુંબકને લઈને પણ આ વસ્તુ અને તેના વડે અડીને ચુંબક ચોંટે છે કે એનું અવલોકન કરી શકે અહીંયા આપણે જોઈએ કે લોખંડનો ગોળો તો શેમાંય બનેલો લોખંડ તો ચુંબક ચોંટશે તો હા માપ પટ્ટી પ્લાસ્ટિકમાંથી તે ના બન ના ચોટે બૂટ ચામડું તો ના પછી તમે કોઈ પણ વસ્તુ લઈ શકો બરાબર પેન્સિલ તો પેન્સિલ ચોટે ના તમારી નોંધ કોષ્ટક કોષ્ટેર પોઈન્ટ એક મુજબ કોષ્ટક તૈયાર કરી તમારા અવલોકન ન હવે આ વસ્તુ જે પદાર્થમાંથી બનીએ તેની યાદી બનાવી ચુંબક તરફ આકર્ષતી એટલે કોઈ ધાતુ કે એની બનેલી હોવી જોઈએ આપણે સમજીએ કે ચુંબક કેટલા પદાર્થને આકર્ષે છે જે આકર્ષાતા નથી અને જે બધા ચુંબક તરફ આકર્ષાય ચુંબકીય પદાર્થ એટલે લોખંડ નિકલના અને જે બધા ચુંબકથી આકર્ષતા નથી એ બિનચુંબકીય જેમ કે પ્લાસ્ટિક આ ગ્રેફાઇટ આ ગ્રેફાઇટ કહેવાય બરોબર આવે

હોઈ શકે અમુક કણો ચોટેલા હોય તો એમાં માટીમાં ભળેલા જે લોખંડના કણો હોઈ શકે આવી પ્રવૃત્તિ દ્વારા જે તે સ્તરની માટી કે રેતીમાં લોખંડના રજકણો છે કે નહીં આપણે શોધી શકાય જુઓ અહીંયા જુઓ તેર પોઈન્ટ છ માં જ ગજ્ય ચુંબક જ્વાના નાના નાના ટપકા દેખાય છે એટલે આમાં શું છે આ ચુંબકના લોખંડના કણો ચોટેલા છે બરાબર આમાં લોખંડની વધારે રજ આમાં થોડીક જ નામાં નથી હવે માટીમાં ઘસેલું ચુંબક લોખંડની કેટલી રચકણ છે તો આમાં વધારે છે આમાં ઓછી છે ને આમાં બિલકુલ નથી જો તમે આ કોષ્ટકને ભરીને પહેલીયન ભૂજન મોકલી શકો તો લોખંડની રચના પ્રમાણની તુલના એટલે કે દસના જુદા જુદા ભાગમાં કેટલું લોખંડ છે હવે તેર પોઈન્ટ બે ચુંબકના ધ્રુવ પોલ્સ ઓફ મેગ્નેટ્સ આપણે જોયું કે ચુંબકની માટીમાં ઘસતા લોખંડની રચકણ ચોટી જાય તો શું તે જે રીતે ચોંટી હતી એમાં કંઈ ખાસ દેખાય બરાબર એટલે ચુંબકનો બે ધ્રુવ હોય છે પ્રવૃત્તિ ચાર કાગળ પર થોડી લોખંડની રચકણ ફેલાવે કાગળ પર હવે તેના પર ગજ્યો ચુંબક મૂકો તમે શું નહોતું શું લોખંડની રચકણ પર બધે ચોટી જાય ના બંને બાજુના ધ્રુવ ઉપર ચોટી હશે અહીંયા જુઓ આ બંને બાજુ કારણ કે ત્યાં શું હોય ચુંબકીય બળ વધુ હોય છે એટલે ત્યાં ચોંટી અહીંયા વચ્ચે બહુ ચુંબકીય બળ હતું નથી એટલે ચુંબકના કેટલાક બીજા ભાગ કરતાં અહીંયા વધારે ચોંટે એટલે ત્યાં ચુંબકીય બળ વધુ હોય છે શું જે રીતે લોખંડની રચકણ ચુંબક તરફ આકર્ષાય છે તેની તરામાં જુઓ અહીંયા ઓછું છે છે ને આજુબાજુના ભાગ પર વધારે એટલે પિન કે લોખંડની વિવિધ આકારના ચુંબક સાથે કરી શકો છો તો સૌથી વધારે કે અહીંયા જે રીતે લોખંડની રચકણ ચુંબક સાથે ચોટે છે તે આકૃતિ દોરો બરાબર અહીંયા આકૃતિ દર્શાય છે હવે પહેલી પાસે તમારા માટે એક કોયડો છે તમને બે એક સરખી પટ્ટી આપવામાં આવી જે લોખંડની બની હોય જેમાંની એક ચુંબક છે બીજી માત્ર લોખંડની પટ્ટી તો ચુંબકની પટ્ટી કઈ છે તમે કેવી રીતે ઓળખી શકશો તો લોખંડની પટ્ટીમાં નહીં ચુંબકમાં એ લોખંડને આપણે જાણ્યું કે ચુંબકના બે નજીકના વિસ્તારમાં લોખંડની રચકણ આકર્ષાય આ છેડાઓ નજીક ચુંબકના ધ્રુવ હોય છે એવું કહેવામાં આવે છે વિવિધ આકારના ચુંબકને વર્ગમાં લાવી જુઓ લોખંડની રચકણનો ઉપયોગ કરીને આ ચુંબકોના ધ્રુવના સ્થાન જાણવાની કોશિશ કરો તો બે ધ્રુવ હોય ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ આકૃતિ તેર પોઈન્ટ ચાર માં ચુંબક દ્રવના સ્થાન વિશે તમે નક્કી કરી શકશો હવે આપણે આટલેથી પછીના વિડીયોમાં જોઈશું ત્યાં સુધી તમારે આ પાઠ વાંચવાનો છે બરોબર